राजकोट मनपा ने आज जनरल बोर्ड की बैठक मिली है, जेमा नवा डेप्यूटी मेयर तरीके कंचनबेन सिद्धपरा पर कलश ढोड़वामां आव्यो छे। डेप्यूटी मेयर की रेस में दर्शनाबेन पंड्या और वर्षाबेन राणपरा नाम छेले सुधी चर्चाता था, परंतु भाजप शासित मनपा में कंचनबेन ने डेप्यूटी मेयर बनावता वर्षाबेन राणपरा उदास जोवा मळ्या हता। कंचनबेन सिद्धपरा 6 महीना सुधी डेप्यूटी मेयर तरीके रहते। कंचनबेन राजकोट वोर्ड नंबर 16 भाजप कोर्पोरेटर है, तेमज तेओ राजकोट शहर महिला भाजप उपप्रमुख तरीके रही चुक्या छे। राजकोट शहर भाजपना प्रमुख, मेयर, स्टेन्डिंग चेयरमेन सहित पदाधिकारी और कोर्पोरेटरोनी मळेली संकलन बैठक में कंचनबेननुं नाम जाहेर करवामां आव्युं छे। कंचनबेने जणाव्युं हतुं के मैं पूर्व मंत्री तरीके संगठनमां काम कर्युं छे, જ્યારે ધનસુભાઈ ભંડેરી પ્રમુખ હતા ત્યારે મેં તેમની સાથે કામ કર્યું છે। રાજકોટ શહેર મહિલા મોરચાના મહામંત્રી તરીકે પણ કામ કર્યું છે। ભાજપે જ્યારે મને મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 16માં ટિકિટ આપી ત્યારે હું જંગી બહુમતીથી જીતી કોર્પોરેટર બની છું। કંચનબેને વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીએ મને આજે આ સ્થાન પર બેસાડી તેનાથી ગર્વ અનુભવું છું। પાર્ટી મહિલાઓની પણ ગણતરી કરવામાં આવે છે। 6 મહિના માટે મને ડેપ્યુટી મેયરનું પદ આપ્યું છે, ત્યારે અમે 5 પદાધિકારીઓ સાથે મળીને કામ કરીશું। પાણીનો પ્રશ્ન છે તે અમે પદાધિકારીઓ સાથે મળી ઉકેલવાનો પ્રયત્ન કરીશું। મારા વિસ્તારના જે મુખ્ય પ્રશ્ન છે તે ઉકેલવાનું ચાલુ જ છે, બધા જ કામ થાય છે। વર્તમાન ટર્મની બાકીની 6 મહિનાની મુદત માટે ડેપ્યુટી મેયરની જગ્યા ખાલી પડી હતી, આથી નવા ડેપ્યુટી મેયર તરીકે કંચનબેનની નિમણૂક 6 માસ માટે કરવામાં આવી છે। રાજકોટમાં મહિલા ડેપ્યુટી મેયરની જગ્યાએ ફરી મહિલા કોર્પોરેટર જ પદ સંભાળશે। 4 પુરુષ અને 1 મહિલા પદાધિકારીની વ્યવસ્થા ચાલુ રહેશે। આજે જનરલ બોર્ડના એજન્ડા પર વાવડીમાં કબ્રસ્તાનની અગાઉથી પેન્ડિંગ રહેલી દરખાસ્ત, નામકરણ વગેરે 5 પ્રસ્તાવ સામેલ છે। હું કંચનબેન રાજે સિદ્ધપુરા, પૂર્વ મંત્રી તરીકે શેર સંગઠનમાં મેં કામ કર્યું છે। જ્યારે ધનસુખભાઈ પ્રમુખ હતો એની ટર્મમાં મેં કામ કર્યું છે। જ્યારે કમલેશભાઈ પ્રમુખ છે એને ઉપપ્રમુખમાં, જ્યારે મહિલા મોરચાના મહામંત્રી તરીકે કામ કર્યું છે। પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી વોર્ડ નંબર 16માં, ત્યારે મારે ચારેય અમારે જંગી બહુમતીથી અમે જીતા છે, ત્યારે હું પાર્ટીની હું શુભેચ્છાએ પાઠવું છું। અને મને પાર્ટીએ ગણતરી કરી કે મને આ સ્થાન ઉપર બેસાડી, એ મારે ગર્વની વાત કરવી કેવી જોઈએ કે ના, મને પાર્ટી આ સ્થાન આપ્યું છે। અમારી ગણતરી એમ કે મહિલાઓમાં ગણતરી કરે જ છે, એ ભારતીય જનતા પાર્ટીના સ્થાનમાં ગણતરી છે જ। 6 મહિનામાં જે ડેપ્યુટી મેયરમાં મને આપ્યું છે સ્થાન, ત્યારે અમે 5 પદાધિકારીઓ સાથે મળીને જ કામ કરશું। અને જે પાણીનો પ્રશ્ન છે એ પણ ચેરમેન સાહેબ, મેયર સાહેબ, નેતાજી એમ બધા સાથે મળીને જ અમે શહેર પ્રમુખની સાથે રહીને અમે કામ કરશું। અમારા વિસ્તારના મુખ્ય પ્રશ્ન જે છે એ અત્યારે ચાલુ છે, એ કોઈ અમે જે કામ સોંપીએ છીએ એ કામ બધા પૂરા જ થાય છે। કોઈ બી કામ એવું નથી કે અમારું કામ નથી થતું, એ પણ અમે 5 પદાધિકારીઓ સાથે મળીને નિર્ણય લઈ આવશું।